કેશોદના મોટી ઘસારી રામેશ્વર ફીડર 10 દિવસથી વીજ દાંડિયાથી ખેડૂતો પરેશાન ખેડૂતોએ એન્જિનિયરને રજૂઆત કરી કેશોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના દાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેશોદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 10 દિવસથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાતા પીજીવીસીએલ વીજ ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે. દિવસો સુધી ફોલ્ટ રિપોરિંગ કરવામાં આવતું નથી. વીજ દાંધિયાથી રોષે ભરાયેલા મોટા ઘનસારી રામેશ્વર ફીડરના 50 ખેડૂતોએ વીજળીના દાંધિયાથી ખેડૂતોએ ડેપ્યુટી એન્જિનિયર ચારેલની રજૂઆત કરવા ગયા હતા. જો કે ખેડૂતોની રજૂઆત સાંભળવાને ડેપ્યુટી એન્જિનિયરે સમય ફાળવ્યો ન હતો. ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવું આશ્વાસન આપ્યું હતું. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ દાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રિના કેશોદના 66 કેવી સબસ્ટેશન અગતરાએ ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા. ખેડૂતોએ હોબારો મચાવતા ડેપ્યુટી એન્જિનિયર ચારેલ સબસ્ટેશને દોડી ગયા હતા. આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. અધિકારીઓની સમજાવટ બાદ મામલો થારે પડ્યો હતો. આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર સારલે જણાવ્યું હતું કે 18 ફીડરો ફોલ્ટમાં છે, ત્યારે ચોમાસા પહેલાં વીજ લાઇનોનું સમારકામ કરવામાં આવ્યું હતું. તે બાબતે અનેક શંકાઓ ઊભી થાય છે કે સમગ્ર વીજ લાઇનનું સમારકામ કર્યું હોવા છતાં એક સાથે 18 ફીડરો ફોલ્ટ થવા એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂનની પોલ ખોલી રહ્યું છે. ગોવિંદ અડિયા, ZS TV, કેશોદ. મોટી ઘસારી ગામના ખેડૂત અહીંયા 50 ખેડૂત આવ્યા છે અત્યારે જીયુબીની અંદર અને સારલ સાહેબને રજૂઆત કરી છે. પાવર અમારે અહીંયા રહેતો નથી અને જ્યારે રિપેરિંગમાં આવે છે ત્યારે એક બે ફીડરના ગેંગુ પાડી અને થોડું ઘણું રિપેરિંગ કરી અને જીપનો આટો મારી અને એ લોકો વૈયા જાય છે. અને પાવરનો પ્રોબ્લેમ આ જેદીનો વાવાઝોડાનો પ્રશ્ન આવ્યો તેદીથી આ પ્રશ્ન વધારે થોડોક છે. એટલે અમારી એવી માંગણી છે કે આ વસ્તુ થોડુંક રિપેરિંગ કરે અને ખેડૂતને સંતોષ થાય એવું કામ કરી આપે.